નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથી 9 પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। પ્રયોગ નંબર 3, હેતુ પાણીનો ઉત્કલ બિંદુ નક્કી કરવો। સાધનો તો સ્ટેન્ડ, થર્મોમીટર, બે કાણાવાળું બૂચ, કાચની વક્ર નળી, બર્નર, ત્રિપાય, તારની નળી, ગોળાકાર ચંપુ, પદાર્થમાં પાણી જોઈશે। આકૃતિ મિત્રો, અહીં આકૃતિ દોરો, તેમાં તમારે અહીં જોઈ અને આકૃતિ જે છે એ દોરવાની રહેશે। પ્રયોગ પદ્ધતિ લખીશું। કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો। ચંબુને બે કાણાવાળા બૂચ વડે બંધ કરો। તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વક્ર નળી પસાર કરો। થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો। કાચના ચંબુને ત્રિપાઈ પરની તારની જાળી પર મૂકી બાકીના સાધનોને આકૃતિ પ્રમાણે ગોઠવો। કાચના ચંબુને ગરમ કરો, પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો। ત્યારબાદ 2 મિનિટ પછી અને 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધો। આ પરથી પાણીનું ઉત્કલ બિંદુ નક્કી કરો। અવલોકન, પાણી ઉકળે ત્યારે તેનું શરૂઆતનું તાપમાન 100 સેલ્સિયસ, 2 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન 100 સેલ્સિયસ અને 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન 100 સેલ્સિયસ। ઉપરથી નિર્ણય શું આવશે કે પાણીનું ઉત્કલ બિંદુ 100 સેલ્સિયસ છે। ત્યારબાદ આગળ વાત કરીશું જ્ઞાન ચકાસણી। પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો મિત્રો અહીં સાચો ઓપ્શન આવે છે એ 2.25×10^6 જે કેજી માઇનસ 1 કાત। નીચેના પૈકી કયા રૂપાંતરને ઉષ્મા મુક્ત થાય છે? તો મિત્રો 1 અને 4 એટલે કે સંઘનન અને ઠારણ। ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? બાષ્પીભવન। પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો તાપમાન વધારતા અને સપાટીનું ક્ષેત્રફળ વધારતા। ખાલી જગ્યા પૂરો, બરફનું ગલન બિંદુ 273 કેલ્વિન છે। પ્રવાહીની સરખામણીમાં વાયુનું પ્રસરણ દર વધુ હોય છે। તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે। 100 સેલ્સિયસ બરાબર મિત્રો 373 કેલ્વિન થશે અને 273 કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ થશે। સંપૂર્ણ મિત્રો તમારો પ્રયોગ નંબર 3 પૂર્ણ થાય છે। પ્રયોગ નંબર 4 જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।